સવાલ નંબર એક, શરીરના કયા અંગ દ્વારા આપણને ભૂખ લાગે છે? એનો જવાબ છે, જ્યારે આપણું પેટ ખાલી હોય છે ત્યારે પેટમાં રહેલું એસિડ પેટની દિવાલો પર હમલો કરવાનું શરૂ કરી દે છે, જેનાથી ભૂખ વધારે લાગે છે. ભૂખ લાગવા પર બ્રેઇન સિસ્ટમ દ્વારા હોર્મોન છોડવામાં આવે છે. એ હોર્મોનના કારણે આપણે ભૂખનો અનુભવ થાય છે. સવાલ નંબર બે, આપણના ઉપરના હોઠ અને નીચેના હોઠ અલગ અલગ કેમ હોય છે? એનો જવાબ છે, આપણા ઉપરના હોઠ અને નાકની વચ્ચે નળી હોય છે, જેને પ્લેથરમ કહે છે. પ્લેથરમ એ ભાગ છે જે ચહેરાનો અડધો જમણો અને ડાબો ભાગ મળે છે. પ્લેથરમના કારણે ઉપરનો હોઠ અલગ દેખાય છે. સવાલ નંબર ત્રણ, ગાય લીલી ઘાસ ખાય છે પરંતુ દૂધ સફેદ આપે છે, કઈ રીતે? એનો જવાબ છે, દૂધનું ઉત્પાદન કરવા માટે ગાયને વિભિન્ન પ્રકારના ઘાસ અને ભારે ચારો ખવડાવવામાં આવે છે. ઘાસ ખાધા પછી ઘાસ પેટમાં પાણી સાથે મિશ્રિત થાય છે અને પેટનો રસ અને જીવાણુ દ્વારા તૂટીને મળીને રૂપાંતર થાય છે. એક ગાયને ઘાસના દૂધમાં બદલવામાં 50-70 કલાક લાગે છે. સવાલ નંબર ચાર, કૂતરો એની જીભ બહાર કાઢીને કેમ હાંફે છે? એનો જવાબ છે, કૂતરો ગરમ લોહીનો જીવ છે અને કૂતરો નાકથી શ્વાસ ના લઈને મોંથી શ્વાસ લે છે, એટલે કૂતરો તેની જીભ બહાર રાખે છે. સવાલ નંબર પાંચ, બરફ ઠંડો હોય છે કે ગરમ? એનો જવાબ છે, બરફ ના તો ગરમ હોય છે ના તો ઠંડો. ટેકનિકી રીતે કંઈ પણ ઠંડુ નથી, આ એરેથી ઉર્જા પર આધારિત છે. બરફ આપણા શરીરમાં ઉષ્મા અવશોષિત કરે છે, માટે આપણે ઠંડુ લાગે છે અને વધારે સમય સુધી એને અડવાથી તે ગરમ કે બળતરા મહેસૂસ થાય છે. સવાલ નંબર છ, કયા જાનવરના મોંમાં 14,000 દાંત હોય છે? એનો જવાબ છે, ઘોઘા નામના નાનકડા જીવના મોંમાં 14,000 દાંત હોય છે. એમના દાંત એટલા બધા મજબૂત હોય છે કે પથ્થરને પણ કતરી શકે છે. સવાલ નંબર સાત, છોકરીઓની હાઈટ કેટલા વર્ષ સુધી વધે છે? એનો જવાબ છે, છોકરીઓની હાઈટ 17-20 વર્ષ સુધી વધે છે. 20 વર્ષ પછી લંબાઈ વધવી મુશ્કેલ હોય છે અને પીરિયડ શરૂ થયા પછી હાઈટ વધવાના ચાન્સ ખૂબ જ ઓછા હોય છે. સવાલ નંબર આઠ, દુનિયામાં કેટલા દેશોમાં ઇંગ્લિશ ભાષા બોલવામાં આવે છે? એનો જવાબ છે, દુનિયામાં 200 પણ વધારે દેશ, જેમાં 67 દેશોમાં અંગ્રેજીને પ્રાઇમરી ભાષાના રૂપમાં બોલવામાં આવે છે. બીજા 27 એવા દેશો છે જ્યાં અંગ્રેજી ભાષા સેકન્ડરી છે. સવાલ નંબર 9, નાભીમાં રૂ કઈ રીતે જમા થાય છે? એનો જવાબ છે, આપણે જે કપડાં પહેરીએ છીએ તે રૂના બનેલા હોય છે. આપણું અંગ અને કપડાઓના મધ્ય ઘર્ષણ થતું રહે છે, જેનાથી આપણી નાભીમાં ઉપસ્થિત એક ખાસ પ્રકારના સૂક્ષ્મજીવ કપડામાંથી રૂની ચોરી કરે છે અને નાભીમાં ભરી દે છે. સવાલ નંબર 10, 30 વર્ષની મહિલાઓ સાથે કઈ રીતે કરવાથી તે ખુશ થાય છે? એનો જવાબ છે, ડોગી જેવું પોઝિશન.